समग्र देश में कोरोना सामेनी लड़ाई सामे जीत मेळवा वेक्सिन रामबाण इलाजी साथे संजीवनी रूप साबित थई छे। देश में पुख्त वयथी उमरना तमामोने ज्यारे मेक्सिमम बन्ने डोज पूर्ण थवाना रहेशे तेवा समय देश में फरीथी ओमिक्रॉन तेमज डेल्टा वायरसना खतरानी साथे कोरोनाना केस पण वधी रह्या छे। आ तमाम वच्चे वडाप्रधान नरेन्द्र मोदी द्वारा राष्ट्रजोग संदेश आपवानी साथे महत्वपूर्ण निर्णय लेवायो हतो, जे निर्णयने ध्यान में राखी मुख्यमंत्री ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં 15 થી 18 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓને શાળા ખાતે વેક્સિનેશન ડોઝ આપવાની શરૂઆત કરાઈ। સુરતના પલસાણા તાલુકા સ્થિત કડોદરા સ્વામિનારાયણ તેમજ ચલથાણ સ્થિત કલ્યાણજી વી મહેતા વિદ્યાલય ખાતે મેગા વેક્સિનેશન કાર્યક્રમ આરોગ્ય કેન્દ્રના પ્રશિક્ષિત તબીબો દ્વારા હાથ ધરાયો હતો। कडोदरा स्वामीनारायण स्कूल खाते नगर की अन्य 7 जेटली शालाओं ने थई कुल 1600 जेटला विद्यार्थियों ने प्रथम वेक्सिनेशन डोज आपवामां आवशे। चलथाण स्थित कल्याणजी वी मेहता विद्यालय 475 जेटला बाळकों ने वेक्सिनेशन आपवानी शुरुआत कराई हती। जे रीते समग्र देश साथे लगभग राज्यना मोटा भागना 15 थी 18 वर्षना बाळकोए अगाउथी जे उत्साहपूर्वक ऑनलाइन रजिस्ट्रेशन कराव्युं छे तेने जोता बाळको पण वेक्सिनेशन ने लईने संपूर्ण माहितगार साथे जागृत पण जणाया हता। सरकार द्वारा जे रीते राज्यनी दरेके दरेक शाळामां खास ड्राइव अंतर्गत रजिस्ट्रेशन साथे वेक्सिननो पहेलो डोज अपाई रह्यो छे, विद्यार्थीओ पण सरकारना सराहनीय कदमने आवकारवानी साथे अन्य तमामने पण वेक्सिन लेवा अनुरोध कर्यो हतो। કલ્યાણજી મહેતા વિદ્યાલય ચલથાણના આચાર્યશ્રી બોલું છું, રાજેન્દ્રસિંહ ચૌહાણ। આજરોજ ગુજરાત રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા દરેક શાળાઓમાં 15 થી 18 વર્ષના બાળકો માટે જે વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે તે અંતર્ગત અમારી શાળામાં પણ ધોરણ 9 થી 12માં આવતા 15 થી 18 વર્ષના બાળકો માટે સરકારશ્રીએ જે કાર્યક્રમ આયોજિત કર્યો છે એમાં લગભગ આજે 475 જેટલા બાળકો આમાં ભાગ લીધો છે અને 475 બાળકો સરકારશ્રી જે આ કામ કરી રહી છે એમાં વેક્સિનના કાર્યક્રમમાં જોડાઈ ગયા છે। ખરેખર આ તબક્કે હું સરકારશ્રીનો આભાર માનું છું કે શાળામાં ભણતા બાળકોને શાળામાં જ આજે વેક્સિનેશન આપવામાં આવે છે એ ખૂબ સરાહનીય કાર્ય છે। ફરીથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। નમસ્કાર મિત્રો, વડાપ્રધાનશ્રીએ 15 થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓને જે વેક્સિનેશનનો કાર્યક્રમ ગોઠવ્યો છે તે ખૂબ જ લાભદાયક છે। હું વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થી તેમજ વાલી મિત્રોને વિનંતી કરું છું કે આ વેક્સિનેશનની કોઈ આડઅસર થતી નથી, તે આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક છે। પ્રધાનમંત્રીએ પહેલાં પુખ્તવયના વ્યક્તિ લોકોને જે વેક્સિનેશન કરાવ્યું તે ખૂબ જ લાભદાયી નીવડ્યું છે, તો હું એક વિદ્યાર્થી તરીકે તમને લોકોને વિનંતી કરીશ કે તમારી શાળામાં તેમજ તમારી આસપાસની જગ્યા પર વેક્સિનેશન થાય તો તમે લોકો વેક્સિનેશન કરાવવા માટે તત્પર રહેજો। ઉલ્લેખનીય છે કે સુરત ગ્રામ્ય જિલ્લાની તમામ ખાનગી તેમજ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 1 લાખ કરતાં વધુ 15 થી 18 વર્ષની વય જૂથના બાળકો વેક્સિનેશનના મેગા ડ્રાઈવ અંતર્ગત આવનારા 6 દિવસમાં વેક્સિનેશન લેશે। 1 વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહેલા આ જંગ સામે સમગ્ર રાષ્ટ્રના 15 થી 18 વર્ષના તરુણ વિદ્યાર્થીઓ પણ કોરોના વોરિયર્સ તરીકે બિરદાવવા પાત્ર ગણી શકાય તેમ છે। કેતન પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચલથાણ।